સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે મોસ્ટ આઈપી થિયરી પરીક્ષામાં પૂછાય છે તો તમે ત્રીજા ચેપ્ટરમાં એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણ ભરી ગયા આલેખની રીતથી અત્યારે આપણે ભરવાના છે સમતલમાં એટલે સમતલ એટલે x અને y યામાક્ષ પદ્ધતિ તમારે કાઢવી પડશે આ થઈ તમારી x યામ આ થઈ તમારી y બરાબર આ આપણો થયો કોઈ ગતિ પર ધારો કે આ ગતિ પર પાસે t બરાબર 0 t બરાબર 0 સમયે વેગ છે આનો v0 અને ઉગમ બિંદુની સાપેક્ષે એનો સ્થાન સદિશ છે આ જો આ કોઈ બિંદુ કયું છે p હવે થોડાક સમય પછી આ જે છે ક્યાં પહોંચે છે કણ ક્યાં પહોંચે છે p' આગળ પહોંચે છે ક્યાં પહોંચે છે p' આગળ પહોંચે છે ચાલો તો આ p' આગળ સમય છે ધારો કે એનો t વેગ છે ધારો કે v અને ઉગમ બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુ o ની સાપેક્ષે એનો સ્થાન સદિશ છે બરાબર ચાલો ખ્યાલ આવ્યો તમને t બરાબર 0 સમયે વેગ v 0 અને t બરાબર t સમયે વેગ v છે તો આપણે પ્રવેગની વ્યાખ્યા અનુસાર પ્રવેગની વ્યાખ્યા સૂત્ર યાદ છે પ્રવેગ a બરાબર વેગમાં થતો ફેરફારના છેદમાં સમયગાળો નો ફેરફાર ચાલો તો વેગમાં થતો ફેરફાર જોઈ લઈએ આપણી પાસે ડેલ્ટા v એટલે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ પાર કરવા અંતિમ વેગ કેટલો છે v અને પ્રારંભિક વેગ કેટલો છે v 0 તે જ રીતે ડેલ્ટા t અંતિમ સમયમાંથી પ્રારંભિક સમય બાદ કરવા એટલે શું થાય અંતિમ સમય કેટલો છે t પ્રારંભિક સમય કેટલો છે 0 એટલે a બરાબર શું થાય v માઈનસ v 0 ના છેદમાં t t ને ઉપર લઈ જાઓ તો શું થાય a t બરાબર v માઈનસ v 0 માઈનસ v 0 ના બાજુ લઈ આવો તો શું થાય પ્લસ એટલે v 0 પ્લસ a t બરાબર v માટે સમીકરણ એવી રીતે લખી શકાય કે v બરાબર v 0 પ્લસ a t આ સમીકરણ થઈ ગયું હવે એને x સમતલમાં લખવાનું છે ને માત્ર x યા માટે લખવું હોય તો શું થાય vx બરાબર v0x પ્લસ ax ઇન્ટુ t કેમ th ની લખાયું તો સમય કેવી રાશિ છે અદિશ રાશિ છે એટલે દિશા સાથે કંઈક આગે વર્ગે નહીં ચાલો તે જ રીતે y માટે vy બરાબર v0y પ્લસ ay t આ સમીકરણનો આપણે ઉપયોગ કર્યો છે જુઓ દેખાય છે તમને માત્ર સમયને આપણે x કે y આપણે લખ્યા નથી કારણ કે સમય કેવી રાશિ છે અદિશ રાશિ છે ચાલો હવે આ પ્રવેગની વ્યાખ્યા થઈ ગઈ હવે સરેરાશ વેગની વ્યાખ્યાને આપણે ઉપયોગ કરીએ તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરમાં થતો ફેરફાર ના છેદમાં સમયનો ફેરફાર ચાલો સરેરાશ વેગ એટલે શું સરેરાશ એટલે શું બે નો સરવાળો કરવાનો એટલે પહેલો v છે અને બીજો કયો છે v0 બે નો સરવાળો ભાગ્યા કેટલા બે આપણે સરેરાશ શોધીએ એટલે શું કરીએ જેટલી સંખ્યા હોય દાખલા તરીકે આપણે સાપેક્ષ ત્રુટી નિરપેક્ષ ત્રુટીમાં જોઈ ગયા સરેરાશ કેવી રીતે કરતા બરાબર ને દાખલા તરીકે 5 વેલ્યુ એટલે 5 વેલ્યુનો સરવાળો ભાગ્યા 5 અહીંયા વેગની કેટલી વેલ્યુ છે 2 એક v અને બીજી કેટલી છે v0 એનો સરવાળો છે અને ભાગ્યા કેટલા 2 ડેલ્ટા r અંતિમ સ્થાન કેટલું છે r અને પ્રારંભિક સ્થાન કેટલું છે r0 ચાલો અંતિમ સમય કેટલો છે t પ્રારંભિક સમય કેટલો છે 0 હવે આપણી પાસે
v plus v0 by 2 અહીંયા શું આવશે r minus r0 ના છેદમાં t ચલો આ હવે આ કી ઉપર લઈ જાઓ તો શું થાય v plus v0 by 2 into t ગુણાકારમાં આવશે r minus r0 માઈનસ r જેવા બદ લઈ આવો તો શું થશે પ્લસ એટલે r0 પ્લસ v પ્લસ v0 by 2 into t બરાબર r હવે આપણી પાસે v ની કિંમત છે જો શું કિંમત છે v પ્લસ v0 at તો આપણે v ની કિંમત મૂકી દઈએ શું મૂકી દઈએ જોજો r0 બરાબર v ની કિંમત v0 પ્લસ at આ v ની જગ્યાએ મૂક્યું છે પ્લસ શું છે v0 ભાગ્યા 2 ઇન્ટુ t બરાબર આ ચલો અમે જમણી બાજુ લખી દઈએ આ ઉપર એના જમણી બાજુ નામ ડાબી બાજુ લખી દઈએ તો r0 v0 v0 કેટલા વખત છે 2 વખત 2 v0 પ્લસ at ભાગ્યા 2 મિસ્ટેક થઈ છે અહીંયા r0 પ્લસ બરાબર ઇન્ટુ t ચાલો હવે સારું આપવાનું છે r0 પ્લસ 2 v0 ભાગ્યા 2 પ્લસ at ભાગ્યા 2 ઇન્ટુ t 2 ને 2 કેન્સલ એટલે શું થશે r0 પ્લસ t ને અંદર ગુણાકારમાં લેવો તો શું થશે v0 t પ્લસ આ t ને અંદર ગુણાકાર કરતો શું થશે t સ્ક્વેર એટલે a t સ્ક્વેર બાય 2 હવે x એ અમારે લખવું હોય તો જ્યાં આ છે ત્યાં આપણે x લખી દેવાનું એટલે શું થશે x બરાબર x0 પ્લસ v0 x t પ્લસ a x t સ્ક્વેર બાય 2 2 અને t જે છે ત્યાં આપણે x એમ લખ્યા નથી કારણ કે બંને કેવી રાશિ છે અદિશ રાશિ છે તો તે જ કે y આ માટે લખવું હોય તો y બરાબર y0 પ્લસ v0 y t પ્લસ ay t સ્ક્વેર બાય 2 આ રીતે સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો સમજાવી શકાય આવશે બે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એક પ્રવેગની વ્યાખ્યાનો ઉપયોગ કરવાનો છે અને બીજું સરેરાશ વેગનો ઉપયોગ કરવાનો છે બરાબર પ્રવેગની વ્યાખ્યા આપણે આગલા છે આગલી જે થીયરી છે એમાં ભણી ગયા છો બરાબર એટલે આ રીતે ડેલ્ટા એટલે ફેરફાર મૂળમાંથી પરમની પાક કરવા ખ્યાલ છે અને આ જે છે આ એક પરિમાણમાં સમીકરણ છે બરાબર અને આ સમતલના સમીકરણો છે x એમ અને y એમ માટેના બરાબર તમે નોટમાં લખી લેજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે બરાબર રવિવારની ટેસ્ટ માટે પણ તૈયારી રાખવાની છે આ 100% તમને પૂછી શકે છે સાપેક્ષ તમે પ્રકરણ 4 માં સાપેક્ષ વિશે અભ્યાસ કરી ગયા છો અહીંયા માત્ર ખૂબ જ ટૂંકી સમજણ આપી છે સાપેક્ષ વેગ ધારો કે બે પદાર્થ છે પદાર્થ A અને પદાર્થ B આ જે પદાર્થ A જે છે એ પદાર્થ A va વેગથી ગતિ કરી રહ્યો છે અને પદાર્થ B જે છે એ vb વેગથી ગતિ કરી રહ્યો છે તો સાપેક્ષ વેગ એટલે શું તો a ની સાપેક્ષ b નો વેગ એટલે v ab બરાબર શું થાય va માઈનસ v અને b ની સાપેક્ષ a નો વેગ બરાબર સદિશો કે દર્શાવ કરે શું થશે v ba બરાબર vb માઈનસ va તો આ તમે va માઈનસ vb કરો કે vb માઈનસ va કરો બંનેના મૂલ્ય સમાન આવશે પણ દિશા કેવી આવશે વિરુદ્ધ એટલે આપણે કહી શકાય કે vab
बराबर माइनस वी बी ए पहला मूल्य केवा आवशे समान आवशे धारो के तुमने उदाहरण आपो के कार छे ए कार 20 किलोमीटर पर कलाक 70 किलोमीटर पर कलाक की झड़पे गति करती छे अने रिक्शा जे छे 21 किलोमीटर पर कलाक की झड़पे गति करती छे अनो झड़प कितो छे 70 किलोमीटर पर कलाक नानी झड़प कितनी छे 30 किलोमीटर पर कलाक तो कार ए रिक्शा करता है 70 माइनस 30 એટલે કેટલા આવશે 40 કિલોમીટર પર કલાકની વધારે ઝડપે ગતિ કરશે એટલે કોની સાપેક્ષે રિક્ષાની સાપેક્ષે તે જ રીતે અહીંયા આપણે બાદબાકી કરીએ તો 30 માઈનસ કેટલા 30 માઈનસ કેટલા 70 એટલે કેટલા આવશે માઈનસ 40 એટલે રિક્ષા એ કારની સાપેક્ષે માઈનસ 40 કિલોમીટર પર સેકન્ડની કરતા ઓછી ઝડપે ગતિ કરતું હશે બંનેનો જવાબ સરખો જ આવ્યો મૂલ્ય 40 જ આવ્યું પણ દિશા કેવી છે વિરુદ્ધ છે એટલે આ સાપેક્ષ એટલે ખૂબ જ ટૂંકી સમજણ છે સાપેક્ષ એટલે શું કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય અને બીજો પદાર્થ ગતિ કરતો હોય એટલે બંને સાપેક્ષે કેટલી ઝડપે ગતિ કરે છે એ જાણવા માટે પ્રયત્ન થાય છે આપણે આજે આપણે કહીએ કે પેલો એક વ્યક્તિ છે એ બાઇકને 5 મિનિટ પહેલા નીકળ્યો અને એના પછી 5 મિનિટ પછી બીજો વ્યક્તિ નીકળે છે અને બંને એકી સાથે કોઈ સ્થળે પહોંચે છે નોટ શું થાય કે જે પાછળ નીકળ વ્યક્તિ છે એ ખૂબ જ વધારે ઝડપે ગતિ કરતો હશે અને આગળ નીકળનો જે વ્યક્તિ છે ધીમી ઝડપે ગતિ કરતો હશે તો એકબીજાની સાપેક્ષ આપણે વેગ જાણવાથી આપણને ખબર પડી જાય કે ભાઈ એ કેમ સાથે પહોંચી ગયો છે તે એટલે સાપેક્ષ એટલે કે એકબીજાની સાપેક્ષ કેટલી ઝડપે ગતિ કરે છે એ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ બરાબર ખૂબ જ સરળ સમજૂતી છે તમારી ચોપડીમાં પણ આટલી સમજૂતી આપેલી છે બરાબર અને સમજી લેજો થેન્ક યુ